સાબરકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે અને જેમાં વધુ એક બાળકનું મોત થયું છે, જેમાં ચાંદીપુરાએ વધુ એક બાળકનો જીવ લીધો. તો ચાંદીપુરાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે. ચાંદીપુરાના કારણે જિલ્લામાં 7 બાળકોનો અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. 21 જેટલા બાળ દર્દીના શંકાસ્પદ કેસ પણ દાખલ કરવામાં આવ્યા. આ સાથે શંકાસ્પદ 20 બાળકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ 8 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સાબરકાંઠામાં ચાંદીપુરાનો કહેર જોવા મળ્યો છે, વધુ એક બાળકનો જીવ ગયો છે. આ સાથે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, શું માહિતી? સાબરકાંઠા જિલ્લાની અંદર ચાંદીપુરમ વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. ચાંદીપુરમ વાયરસના કારણે વધુ એક બાળકનો જીવ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 7 બાળકોના ચાંદીપુરમ વાયરસના કારણે મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે 20 કરતા પણ વધુ બાળકોના સેમ્પલ ટેસ્ટર્સે મોકલવામાં આવ્યા હતા, જેમાંના 8 બાળકોના રિપોર્ટ છે તે ચાંદીપુરમ વાયરસના પોઝિટિવ આવ્યા છે, જેમાં 12 બાળકોના રિપોર્ટ છે તે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક તરફ ચાંદીપુરમ વાયરસના કેર વચ્ચે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર છે, આરોગ્ય તંત્ર સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી રહ્યું છે. ચાંદીપુરમ વાયરસથી કઈ પ્રકારની બચત કરી શકાય અને કયા પ્રકારથી બચી શકાય તે પ્રમાણના પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ચાંદીપુરમના લક્ષણોને લઈને પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ચાંદીપુરમ વાયરસે વધુ એક બાળકનો ભોગ લોતા ક્યાંક ને ક્યાંક સમગ્ર જિલ્લામાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાજ જે 5 દર્દીઓ છે તે સારવાર હેઠળ છે, જેમાંના 1 બાળક છે, 1 બાળક વેન્ટિલેટર પર હાલ સારવાર લઈ રહ્યું છે. તો બીજા રાજસ્થાનના 5 દર્દીઓ પૈકી 2ના મોત થયા છે, જ્યારે 2 સ્વસ્થ થતા 2 બાળકોને રજા આપવામાં આવી છે, જેમાંનો 1 દર્દી અત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પરંતુ ચાંદીપુરમ વાયરસને લઈને એક તરફ કેન્દ્રીય આરોગ્યની ટીમ છે તે ગુજરાતની મુલાકાતે છે અને બીજી તરફ એકાએક ચાંદીપુરમ વાયરસના ટેસ્ટ જે સામે આવી રહ્યા છે તેને લઈ આરોગ્ય તંત્ર પણ ચિંતાતુર બની છે. જીસ્મિતા, આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.